કેશોદમાં વિભાગે પોલીસ અધિક્ષકની નવનિર્માણ થયેલી કચેરી જેને લોકાર્પણને અભાવે ઉપયોગમાં લેવામાં નથી આવતી તેઓ લોકમુખે ચર્ચાર્યું છે. કેશોદથી 4 કિલોમીટર દૂર ડેપ્યુટી કલેક્ટર કચેરી નજીક વિભાગીય પોલીસ અધિક્ષકની કચેરીનું નવનિર્માણ થયેલ છે અને બિલ્ડિંગ ઘણા સમયથી તૈયાર થઈ ગયેલ હોવા છતાં જેને લોકાર્પણને અભાવે ઉપયોગમાં લેવામાં ન આવતી હોય તેવું લાગી રહ્યું છે. સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરીને સુવિધાનો લાભ આપવામાં આવ્યો છે ત્યારે તૈયાર થયેલી બિલ્ડિંગનો ઉપયોગ ન કરવાનું બીજું શું કારણ હોઈ શકે એ પણ વિચારવા જેવી બાબત છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ લોક દરબારમાં એસપીએ કેશોદ ખાતેની જૂની ડીવાયએસપી કચેરીની મુલાકાત લીધી હતી ત્યારે ડીવાયએસપી કક્ષાના અધિકારી માટેની ઓફિસ પૂરતી સુવિધાયુક્ત ન હોવાની સ્પષ્ટતા થઈ હતી અને નવી કચેરી બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈને કેશોદથી 4 કિલોમીટર દૂર આધુનિક સુવિધાઓ સાથેની ડીવાયએસપી કચેરીનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, પણ ક્યારે તેનો ઉપયોગ શરૂ થાય તેની રાહ જોવાઈ રહી છે. એક કેશોદમાં જે પોલીસ વિભાગ અને ઉચ્ચ અધિકારી દ્વારા સરકારમાં એક રજૂઆત કરવામાં આવેલી કે કેશોદ શહેરને ડીવાયએસપી કચેરી અને તેના સ્ટાફ માટે પૂરતી સુવિધા મળી રહે તે માટે નવી કચેરી બનાવવા માટે સરકારશ્રીમાં રજૂઆત કરેલી અને સરકારશ્રીએ ગ્રાન્ટ ફાળવી અને એ નવી કચેરી અત્યાધુનિક બનાવેલી છે. હવે એ કચેરીને આશરે ઘણા સમય ત્યાં તેમનમ છે અને ત્યાં કોઈ લોકાર્પણ કે કોઈ ઉદ્ઘાટન થયેલ નથી, જેથી કરીને સરકારશ્રીમાં અમે એક અરજ કરીએ છીએ કે કેશોદ શહેરને નવી જે કચેરી છે તો એ કચેરીનું લોકાર્પણ કરે અને સ્ટાફની નિમણૂક કરે, જેથી કરીને કેશોદ શહેરના લોકોને સુરક્ષા અને સેવા માટે બહોળો લાભ પ્રાપ્ત થઈ શકે છે. ગોવિંદ હડિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ કેશોદ.